નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેવેન રાધિકા સ્કૂલ ત્રબા વતી આ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો હવે ટોપિક છે ચેન્જ ધ ટેક્સ્ટ. દસમા અને બારમામાં બંનેમાં પૂછાય છે. હવે ઘણા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન કર્યો હતો કે આ ચેન્જ ધ ટેક્સ્ટ એમાં ક્યારેક સમજાતું નથી કે કઈ રીતે આને ચેન્જ કરવા, કઈ રીતે સેન્ટેન્સ છે એને આપણે ફેરવવાના હોય છે. તો જુઓ, કોમનલી મોસ્ટ ઓફ જોવા જાઓ તો ત્રણ રીતે છે ને એ ચેન્જ કરવાના હોય છે. સૌથી પહેલું શું છે તો કે ચેન્જ પ્રોનાઉન એટલે શું, હું તમને એનું ઉદાહરણ આપું. તો જુઓ, સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં સમજીએ. માની લ્યો કે હું એમ બોલું, કૃષ્ણ દ્વારિકા જાય છે. હવે હું તમને એમ કહું કે તમારે કૃષ્ણ છે તેની જગ્યાએ રાધા લખવાનું છે. શું? કૃષ્ણની જગ્યાએ રાધા. તો શું થાય? રાધા દ્વારિકા જાય છે. હવે ઓલું જે કૃષ્ણવાળું વાક્ય હતું એમાં થોડુંક આપણે વધારીએ. કૃષ્ણ દ્વારિકા જાય છે તે ત્યાં 2 અઠવાડિયા માટે રોકાશે. ધ્યાનથી સાંભળજો, કૃષ્ણ દ્વારિકા જાય છે તે ત્યાં 2 અઠવાડિયા માટે રોકાશે. હવે મેં તમને શું કીધું તો કે કૃષ્ણ છે એનું આપણે શું કરવાનું છે, રાધા. તો રાધા દ્વારિકા જાય છે, હવે તે હોય ઓમાં તે આપણે છોકરા માટે વાપરીએ છીએ, તો છોકરી માટે શું છે, તેણી, એટલે કે સી. તો તેણી ત્યાં 2 અઠવાડિયા માટે રોકાશે. તો આ શું થયું, ચેન્જ પ્રોનાઉન, બરોબર છે. હવે બીજું જોઈ, ચેન્જ ટેન્સ એટલે કે કાળમાં પરિવર્તન કરવાનું. કાળમાં પરિવર્તનનું ઉદાહરણ આપણે જોઈ તો જુઓ, પહેલાં શું બોલ્યો તો કૃષ્ણ દ્વારિકા જાય છે, હવે આપણે એમાં ટેન્સ થોડોક બદલીએ અને હું એમ બોલું કે કૃષ્ણ દ્વારિકા જઈ રહ્યા છે, એટલે કે આ કયો કાળ છે, ચાલુ વર્તમાન કાળ. હવે આપણે આને ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું છે તો શું થશે, તો કે કૃષ્ણ દ્વારિકા જઈ રહ્યા હતા, બરોબર છે. તો આ રીતે ચેન્જ ટેન્સ હોય છે, આપણે એના હમણાં ઉદાહરણ જોશું. અને પછી હોય છે એક્ટિવ પેસિવ. એક્ટિવ ને પેસિવ એક મોટો ટોપિક છે, એ આપણે આ ટોપિક પૂરો થશે એટલે લાઈન બાય લાઈન આના પછી એક્ટિવ પેસિવ જોઈશું. હવે સૌથી પહેલાં આપણે જોઈ ચેન્જ પ્રોનાઉન. પ્રોનાઉન જુઓ, મેં અહીંયા લખેલા છે. હવે આમાં પણ મને ઘણી રીતે છે ને પ્રશ્ન પૂછ્યા છે વિદ્યાર્થીઓએ, શું તો કે સર ક્યાં પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એ છે શું, અમુકને આ વસ્તુનો ખ્યાલ જ નથી હોતો. તો જુઓ, હવે હું તમને પહેલાં એ ચોખવટ કરું કે પહેલો પુરુષ એકવચન એટલે શું, બહુવચન એટલે શું. તો સૌથી પહેલાં આપણે જોઈએ પહેલો પુરુષ. તો પહેલો પુરુષ એકવચન, હવે જો તમને એ તો ખબર હશે કે એકવચન હોય તો એક, બહુવચન હોય તો વધારે એક કરતા. તો પહેલો પુરુષ એટલે કે એકવચન એટલે આઈ. આઈ એટલે હું. તો જુઓ, આમાં હું પોતે છું. હજી સમજો, પહેલો પુરુષ બહુવચન એટલે વી. વી એટલે શું થાય, અમે. હું એમ બોલું કે અમે વિદ્યાર્થીઓ છીએ, તો અમેમાં હું પોતે આવું કે ન આવું. તો પહેલો પુરુષ કોને કહેવાય છે, તો કે જેમાં આપણે પોતે હોય છે, બરોબર. આઈ અને વી બેમાં જો મારી વાત તો થાય જ છે, પણ જેમાં હું એકલો છું એ એકવચન, જેમાં હું છું સાથે બીજા બધા પણ છે તો એ બહુવચન થયું. હવે આપણે બીજું જોઈએ તો કે બીજો પુરુષ તો કોને કહેવાય, તો કે યુ અને યુ. પહેલો પુરુષ એકવચન, સોરી, બીજો પુરુષ એકવચન એટલે પણ યુ, બીજો પુરુષ બહુવચન એટલે પણ યુ. યુ એટલે શું થાય, તો કે તું અથવા તમે, એટલે કે આપણી સામેવાળો વ્યક્તિ, બીજો વ્યક્તિ. તું અથવા તમે, હું એમ કહું તું વિદ્યાર્થી છે તો એકની વાત થઈ, હું એમ કહું તમે બધા વિદ્યાર્થીઓ છો તો આ બહુવચન થઈ ગયું. એટલે કે બીજો વ્યક્તિ, આપણી સામેવાળો વ્યક્તિ. જુઓ, પહેલા પુરુષમાં કોણ હતું, આપણે પોતે. બીજા પુરુષમાં કોણ, આપણી સામેવાળા. હવે ત્રીજો પુરુષ, ત્રીજા પુરુષમાં કોણ કોણ આવે પહેલા, તો કે હી, સી, ઈટ અને ધે. તો ત્રીજો પુરુષ એકવચન કોણ છે, હી, સી, ઈટ. હી એટલે તે, આ આપણે છોકરા માટે વાપરીએ છીએ, કોઈ પણ એક છોકરો હોય ત્યારે. સી કે જે આપણે છોકરી માટે વાપરીએ છીએ. પછી ઈટ કે જે આપણે પ્રાણી અથવા તો વસ્તુ માટે વાપરીએ છીએ, બરોબર. તો જુઓ, આમાં ત્રણેયમાં એક એક જ આવે છે ત્રીજો પુરુષ. અને ધ્યેય, ધ્યેય એટલે તેઓ. તો
તો તેઓમાં એક કરતા વધારે આવ્યા તો ત્રીજો પુરુષ કેમ થયો? તો કે જો આમાં આપણે છી નથી, સામેવાળા વ્યક્તિ છે નથી, કોઈ ત્રીજા જ વ્યક્તિ છે. હું એમ કહું કે તે મિલન છે, તો જો હું નહીં તમે નહીં, કોઈ ત્રીજા વ્યક્તિની વાત છે. એટલા માટે આને આપણે ત્રીજા પુરુષ તરીકે ઓળખીએ છીએ. હું એમ કહું કે તેઓ દસમા ધોરણના વિદ્યાર્થી છે તો આમાં મારી વાત નથી, તમારી વાત નથી, બીજા વિદ્યાર્થીઓની વાત છે. તો આ શું થયું? ત્રીજો પુરુષ. ઓકે, તો પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. હવે આ તમને આશા રાખું છું આ તમને સમજાઈ ગયું હશે. હવે આપણે આગળ જોઈએ, એનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ અંગ્રેજીમાં. તો હું અહીંયા એમ લખું કે મિલન ઇઝ playing chess with his friend. ઓકે, તો અહીંયા જુઓ મેં લખ્યું છે મિલન ઇઝ પ્લેઇંગ ચેસ વિથ હિઝ ફ્રેન્ડ. મિલન તેના મિત્ર સાથે ચેસ રમી રહ્યો છે. અને સ્ટાર્ટ ધીઝ વે, આ તમને આપેલું હશે કે શરૂઆત આ રીતે કરવી, આ તમને એક્ઝામમાં પણ આપેલું હોય છે. તો મિલનની જગ્યાએ હું અહીંયા કરી નાખું મનીષા. તો જુઓ જ્યાં જ્યાં મિલન છે અથવા તો એને લગતું કંઈક પણ આપેલું હોય તો એની જગ્યાએ આપણે શું કરવાનું રહેશે? મનીષાને લગતું. હવે આમાં જોવો જોઈએ, પહેલાં તો મિલનને આપણે ચેન્જ કરવાનું છે, બરાબર? એટલે ચાલો આ આગળ જોવો. ઇઝ પ્લેઇંગ ચેસ વિથ હિઝ ફ્રેન્ડ, તો આમાં હજી એને લગતું શું આવ્યું? તો કે હિઝ ફ્રેન્ડ, તેનો મિત્ર. તો અહીંયા હિઝ એને લાગુ પડે. હાલો હવે આપણે વાક્યને ફેરવીએ. તો મનીષા, હવે બાકીનું તો એમનેમ રહેશે કારણ કે આપણે કાળમાં પરિવર્તન કરવાનું નથી. મનીષા ઇઝ પ્લેઇંગ ચેસ વિથ. હવે જોવો અહીંયા પણ ઘણાને પ્રશ્ન થતો હોય છે કે હિઝનું શું કરવું, એ કેમ ખબર પડશે? તો પહેલાં તો હિઝ છે એ છોકરા માટે છે, આપણે વાત કોની કરી છે? છોકરીની. તો અહીંયા કોષ્ટકમાં જોવો જોઈએ, હિઝ છે અહીંયા લખેલું છે. હવે જો આ કોષ્ટક મોઢે યાદ ન હોય તો પેલા છે ને તમને ખબર ન પડે કઈ રીતે ફેરવું, તો આ પેલા ગોખી લેવું. હવે શું કરવાનું? તો કે છોકરાની વાત કરી છે હિસ, આપણે વાત કોની કરવાની છે? તો કે છોકરીની. તો એની લાઈનમાં, એની જ નીચે જોવો તો શું લખ્યું છે? હર. બાકી આવે તો અહીંયા બેમાં હર હર જ છે, પણ માની લ્યો કે અહીંયા વાક્યમાં મેં લખ્યું હોત માય, એવું માની લ્યો કે મેં અહીંયા લખ્યું હોત માય, અને તમારે હવે આઈનું કરવાનું છે ધ્યેય. તો માઇન્ડનું શું કરવું એ કેમ ખબર પડે? તો કે એ જ લાઈનમાં ધ્યેયની નીચે આવી રીતે આમ જોવાનું, તો શું આવ્યું? ધ્યેય. આવી રીતે પણ થઈ શકે, બરાબર છે? તો અહીંયા હવે આપણે શું કરીશું? હિસ છે એનું જેમ હમણાં આપણે વાત થઈ, શું થશે? હર ફ્રેન્ડ. તો આવી રીતે મિલન છે એને લગતું જે જે આપેલું હોય તે આપણે બદલવાનું રહેશે. પણ જો માની લ્યો આમાં કોઈ ત્રીજા વ્યક્તિની વાત મેં કરી હોત, તો જેમ કે અહીંયા હું એમ લખેલું હોત કે મિલન ઇઝ પ્લેઇંગ ચેસ વિથ હિઝ ફ્રેન્ડ, બરાબર છે? હવે હું હિઝ ફ્રેન્ડ છે એ માની લ્યો કાઢી નાખું અને હું કરી નાખું વિથ રાજ ફ્રેન્ડ, એટલે કે રાજના મિત્ર સાથે. હવે મિલન કોના મિત્ર સાથે? તો કે રાજના મિત્ર સાથે રમી રહ્યો છે. તો મિલન એન રાજને કાંઈ અત્યારે લાગે વગે છે નહીં ને? તો આ આપણે અહીંયા ફેરવવાનું નથી, એમનેમ જ રહેશે રાજ ફ્રેન્ડ. એટલે કે જો કોઈ બીજો પુરુષ અથવા ત્રીજા પુરુષની વાત હોય તો અહીંયા ચેન્જ કરવું નહીં, જેની વાત કરી છે તમને એને સંબંધિત કોઈ હોય તો જ ફેરવવું, બાકી ફેરવવું નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈશું ચેન્જ ટેન્સ. હવે કાળ કઈ રીતે બદલશું એ આપણે જોઈશું.
પણ એ પેલા જો હજી સુધી કોઈને કાર્ડ નથી આવડતા કે પેલાના ત્રણ વિડીયો નથી જોયા તો તે વિડીયો જોઈ લેવા વિનંતી, કારણ કે તો જ તમને આવડશે, નહીં તો નહીં આવડે. એટલે એના માટેની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે આપણે જોઈએ તો સૌથી પહેલા ટેન્સ આપણે જે શીખેલા હતા એનું એક નાનું એવું રિવિઝન કરી લઈએ. તો જુઓ અહીંયાથી જ સ્ટાર્ટ કરીશું આપણે, કન્ટિન્યુથી જ આપણે સ્ટાર્ટ કર્યું હતું. તો જુઓ અહીંયા દરેકે દરેકમાં વી વન પ્લસ આઈએનજી જુઓ બધામાં કોમન છે, એટલે કે વી ફોર આપણે આને શોર્ટ ફોર્મ તરીકે કહી શકીએ. એટલે કે દરેક મૂળ ક્રિયાપદને આપણે આઈએનજી લગાડેલું છે, બરોબર છે. પછી સાદા સોરી ચાલુ વર્તમાનમાં હતા એમિઝાર, ચાલુ ભૂતકાળમાં હતું વોઝવર, ને ચાલુ ભવિષ્યમાં હતું વિલ બી. પછી તમારે એને નકાર કરવું હતું તો આપણે આ બધાએ પછી શું લગાડ્યું હતું? નોટ. અને પ્રશ્નાર્થ કરવું હતું તો બધાને ક્યાં લેતા હતા? આગળ. હવે પૂર્ણકાળ જુઓ તો પૂર્ણકાળમાં દરેક ક્રિયાપદમાં કયું રૂપ હોય છે? તો કે ભૂત કૃદંતનું, એટલે કે વી થ્રી. હવે પરફેક્ટ પ્રેઝન્ટ એટલે કે પૂર્ણ વર્તમાન હતો ત્યારે શું કર્યું હતું આપણે? હેવેઝ લગાડ્યા હતા. પૂર્ણ ભૂતકાળમાં શું હતું? હેડ. પૂર્ણ ભવિષ્યમાં શું હતું? તો કે વિલ હેવ. ફરી પાછું એને નકાર કરવું છે તો આ દરેક પછી લગાડો નોટ, ને પ્રશ્નાર્થ કરવું છે તો લઈ લ્યો. આગળ. હવે પછી આપણે સિમ્પલ જોયા હતા. સિમ્પલમાં આ હકારની વાક્ય રચના છે, તેમાં આપણે ક્રિયાપદને એસ કે ઈ એસ લગાડ્યા હતા, અને સાદા ભૂતકાળમાં આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે વી ટુ લખ્યું હતું. હવે પછી નકાર અને પ્રશ્નાર્થમાં આપણે ડુડસ તેમજ ભૂતકાળમાં ડીડનો ઉપયોગ કર્યો હતો, બરોબર છે. પછી સિમ્પલ ફ્યુચર એટલે કે સાદા ભવિષ્યમાં આપણે વિલનો ઉપયોગ કર્યો હતો, અને હંમેશા તેમાં મૂળ ક્રિયાપદ જ આવશે, બરોબર છે. નકાર કરવું છે તો વિલ નોટ, પ્રશ્નાર્થ કરવું છે તો વિલને લઈ લ્યો. આગળ. આ હતું નાનું એવું રિવિઝન. હવે આપણે જોઈએ એનું ઉદાહરણ કે કઈ રીતે કાળમાં બદલવું. જો Milan is playing with his father. Okay, pachi he is playing because he like that game very much. ઓકે, તો જુઓ આ વાક્ય લખ્યું છે, મિલન ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ફાધર, હી ઇઝ પ્લેઇંગ બીકોઝ હી લાઈક ધેટ ગેમ વેરી મચ. સ્ટાર્ટ ધીસ વે, સ્ટાર્ટ ધીસ વેમાં અહીંયા સૌથી પહેલાં તો એ જુઓ કયો કાર્ડ છે. તો કે મિલન ઇઝ પ્લેઇંગ એમિઝારમાંથી ઇઝ આવ્યું, ક્રિયાપદને આઈએનજી, એટલે કયો કાર્ડ થશે? એમિઝા પ્લસ ક્રિયાપદને આઈએનજી, કન્ટિન્યુ પ્રેઝન્ટ એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ આ છે, બદલવાનું કઈ રીતે છે? તો કે મિલન હેઝ, જો મિલન હેઝ લખ્યું છે, આગળ કઈ લખ્યું નથી. તો આપણે એ જોવાનું કે અહીંયા જોવો જોઈએ હેઝ કેમ આવે છે, જોવો જોઈએ. તો અહીંયા હેઝ આવે છે તો આ કયો કાળ હશે? પરફેક્ટ પ્રેઝન્ટ. આવી રીતે તમને નાની એવી હિન્ટ આપી જ દીધેલી હશે, બરોબર છે. કોઈ પણ ટુબીના રૂપ છે, હેવેઝના રૂપ છે, કે અહીંયાથી કંઈક તો તમને એવી હિન્ટ મળી જ ગઈ હશે. એટલે એ ઉપરથી કાળ ઓળખીને આપણે પરિવર્તન કરવાનું. તો આપણે પરિવર્તન કેમાં કરવાનું છે? પરફેક્ટ પ્રેઝન્ટમાં. ચાલો બનાવીએ. મિલન હેઝ, ઓકે. હવે અહીંયા પ્લેઇંગ છે, બરોબર. પરંતુ આપણે આવે શું? તો કે વી થ્રી, ભૂત કૃદંતનું રૂપ લખવું પડે. પ્લેઇંગનું વી થ્રી શું થાય? પ્લેઇડ. મિલન હેઝ પ્લેઇડ વિથ હિઝ ફાધર. હી ઇઝ પ્લેઇંગ, અહીંયા હી ઇઝ પ્લેઇંગ છે તો હીનું તો હી એમનેમ રહેશે, કારણ કે આપણે પ્રોનાઉન બદલવાના નથી. તો હી, હવે શું આવે? હી સાથે હેઝ કે હેવ લેવું પડશે. તો હી હેઝ, હી હેઝ પ્લેઇડ બીકોઝ
ही હવે જો અહીંયા મે શું લખેલું છે તો કે હી લાઈક ધેટ ગેમ વેરી મચ તેને તે ગેમ બહુ જ ગમે છે તો જો અહીંયા કયો કાર્ડ આવી ગયો હવે હી લાઈક અહીંયા જો મૂળ ક્રિયાપદ છે બરોબર હવે સાદો વર્તમાન કાળ હોય તેમાં ક્રિયાપદને આપણે એસ કે ઈએસ લગાડીએ છીએ બરોબર તો અહીંયા જો હી લાઈક્સ અહીંયા એસ રહી ગયું હતું તો હી લાઈક્સ બરોબર હી લાઈક્સ ધેટ ગેમ વેરી મચ તો આપણે આને બદલાવશું કે નહીં બદલાવીએ આપણને કીધું શું છે તો કે ચાલુ વર્તમાન છે એનું તમારે પૂર્ણ વર્તમાનમાં કરવાનું છે હવે વૈધું છે હી લાઈક્સ ધેટ ગેમ વેરી મચ તો આ જોવો સાદા કાળમાં છે કે તેને તે ગેમ બહુ જ ગમે છે તો આ વાક્ય સનાતન સત્ય ને આવા વાક્ય હોય એ આપણે સાદામાં લખતા હોય છે એટલા માટે આ વાક્યને આપણે અહીંયા બદલશું નહીં કારણ કે આપણને ખાલી મેળવું એટલું જ છે કે જે તમને ચાલુ કાળ હોય મેઇન એને જ ફેરવાના અમુક જે એવી વાતો હોય કે જે સદાયને માટે એમનેમ રહેતી હોય એને એ ગેમ ગમે છે તો એ હંમેશા માટે ગમવાની છે તો તમારે એને ભૂતકાળમાં કરવાની નહીં જેમ કે પૃથ્વી ફરે છે તો એ ફરે જ છે પછી એમાં તમે એનું ભૂતકાળ કરી ના શકો સૂર્ય ઉગે છે તો એ ઉગે જ છે પછી અમે તમે એનું ભૂતકાળ કરવા ન જઈ શકો આવી રીતે એટલે આ વાતોનું આવા વાક્યમાં ખાસ ધ્યાન રાખો તો અહીં આપણે આ વસ્તુ એમનેમ જ લખશું હી લાઈક્સ ધેટ ગેમ વેરી મચ તો જો આ હતા ચેન્જ ટેન્સ હવે એવી જ રીતે જો બીજા કોઈ પણ તમને આપેલા હોત તો તે આપણે અલગ અલગ સિન્ટેક્સ વાઇઝ ફેરવવા પડત હવે છેલ્લો આપણે વધશે એક્ટિવ અને પેસિવ જે આપણે આપણા હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં એક્ટિવ અને પેસિવ સ્ટાર્ટ કરશું એમાં આપણે જોઈશું જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત